હેલો મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ બોલેસ ડબલ્યુ ઓ વિથ નિકુલ ત્રિવેદી તો આજે આપણે જોઈશું પોલિયો રસી વિશે બરાબર આ વિડિયોમાં અમે જે પોલીયો રસીનું જે પણ ફેક્ટ છે ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે અને આગળની પરીક્ષામાં પણ પૂછાવાની સંભાવના છે બરાબર છે એ અનુલક્ષીને આ વિડિયો બનાવ્યો છે તો ઝડપથી એને જોઈશું તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ કે પ્રાથમિક માહિતી તો આપણને ખ્યાલ છે કે પોલિયોની બે રસી આવે છે એક જીવંત હોય છે અને એક મૃત હોય છે બરાબર જીવંત અને મૃત બરાબર આ સિવાય જો તમે અમારો રસીકરણનો જે જીવંત અને મૃતનો વિડીયો બરાબર કઈ કઈ જીવંત રસી છે કઈ મૃત રસી છે બરાબર એ તમને અહીંયા આઈ બટન પર ક્લિક કરશો એટલે ત્યાંથી મળી જશે બરાબર છે તો

આલ્બર્ટ સબિન નામના વૈજ્ઞાનિકે બનાવી હતી આથી તેને સબિન વેક્સિન પણ ઓળખાય છે જેને આપણે ઓપીવી કહીએ છીએ બીજી છે મૃત રસી બીજી કઈ છે મૃત રસી મૃત રસીને આપણે શું કહીએ છે તો સાલ્ક વેક્સિન બરાબર જે જોના જોના સાલ્ક નામના વૈજ્ઞાનિકે બનાવી હતી આથી તેને સાલ્ક વેક્સિન પણ આપણે કહીએ છીએ જે આઈપીવી તરીકે ઓળખાય છે તો હવે જોઈશું આને યાદ કઈ રીતે રાખવું તો અહીંયા એક

અને બીજી છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એટલે કે આઈપીવી ઓકે હવે ઓપીવી અને આઈપીવી આપણે તો પહેલા જોઈએ કે આઈપીવી પોલિયો વેક્સિન જેને શું કહે છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કહે છે બરાબર એ આઈપીવી છે એ પોલિયો વાયરસ વન અને પોલિયો પોલિયો વાયરસ 3 થી બનેલ છે બરાબર પોલિયોના કુલ કેટલા વાયરસ છે તો ત્રણ છે પોલિયો વાયરસ વન પોલિયો વાયરસ ટુ પોલિયો વાયરસ થ્રી બરાબર એટલે ત્રણ વાયરસ છે જે આઈપીવી છે એક અને ત્રણ ત્રણ નામના વાયરસથી બનેલી છે જેની માત્રા કેટલી હોય છે તો મિલી હોય છે તેનો રોટ કેટલો હોય છે તો સબક્યુટેનિયસ અથવા ઇન્ટ્રામસ્ક્યુલર હોય છે અને ડોઝનો સમય કેટલા ડોઝ આપવાના હોય છે તો ચાર ડોઝ આપવાના હોય છે બરાબર તો એ ચાર ડોઝ કઈ રીતે આપવાના હોય છે તો એક એક મહિનાના અંતરે ત્રણ ડોઝ આપવાના અને ચોથો ડોઝ એ આપ્યાના છ મહિના પછી આપવાનો હોય છે બરાબર પરંતુ આ ખૂબ જ ખર્ચાળ હોવાથી બરાબર આ કેવી છે ખૂબ ખર્ચાળ હોવા હોવાથી લોકો તેનો ઉપયોગ કરતા નથી બરાબર આથી તેને શામાં ફેરવવામાં આવી છે તો પીવીમાં ફેરવવામાં આવી છે મિત્રો અહીંયા ખાસ આ કશું યાદ રાખવાનું નથી બરાબર છે કદાચ બાય ચાન્સ પૂછાઈ જાય બરાબર તો પોલિયો વાયરસ વન અને પોલિયો વાયરસ થ્રીથી બનેલ છે બરાબર એનો ડોઝ પણ પૂછાશે નહીં કારણ કે અત્યારે હાલ જે આપવામાં આવે છે એ કઈ આપવામાં આવે છે તો પીવી આપવામાં આવે છે તો જોઈએ પીવી હવે જોઈએ એફઆઈપીવી એફઆઈપીવી એટલે કે ફ્રેક્શનલ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન જે આઈપીવી હતી બરાબર એ ખૂબ જ ખર્ચાળો હોવાથી બરાબર એના પરથી FIPV એફઆઈપીવી બનાવવામાં આવી બરાબર છે જેનું પૂરું નામ શું છે ફ્રેક્શનલ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન ઓકે હવે જોઈશું કે તેની માત્રા કેટલી હોય છે તો આની માત્રા કેટલી હતી તો આની માત્રા ખૂબ વધારે હતી ઝીરો પોઈન્ટ ફાઇવ મિલી હતી બરાબર તો એની માત્રા ઓછી કરી દીધી ઓછી કરીને કેટલી કરવામાં આવી ઝીરો પોઈન્ટ વન મિલી કરવામાં આવી જે બરાબર કયા રૂટ દ્વારા આપવામાં આવે છે તો ઇન્ટ્રાડર્મલ બરાબર ઇન્ટ્રા ડર્મલ અને જમણા હાથના બાવડા ઉપર આપવામાં આવે છે

હવે જોઈશું ઓપીવી ઓપીવી શું છે તો ઓરલ પોલિયો વેક્સિન છે શું છે ઓરલ પોલિયો વેક્સિન જેને બાયવેલન પણ કહે છે શું કહે છે બાયવેલન પણ કહે છે તો જોઈશું કે પોલિયો વાયરસ આઈપીવીમાં કેટલા વાયરસ હતા તો પોલિયો વાયરસ વન અને પોલિયો વાયરસ થ્રી બરાબર તો અહીંયા પણ શું છે તો પોલિયો વાયરસ વન છે અને પોલિયો વાયરસ થ્રી છે બરાબર એટલે કે બે જ વાયરસ છે આથી તેને બાયવેલન પણ કહે છે તેની ડોઝની માત્રા કેટલી હોય છે તો તેને બરાબર બે ટીપા જેટલા પીવડાવવાના હોય છે એટલે અરાઉન્ડ કેટલી વન મિલી અથવા બે ટીબા એટલું યાદ રાખવાનું ડોઝની સંખ્યા કેટલી હોય છે તો પાંચ ડોઝ આપવાના હોય છે બરાબર પાંચ ડોઝ પહેલો તો બરાબર જન્મ સમય આપવાનો હોય છે બીજો દોઢ મહિને ત્રીજો અઢી મહિને ચોથો સાડા ત્રણ મહિને બરાબર અને પછી પાંચમો સોળથી ચોવીસ મહિનાની વચ્ચે આપવાનો હોય છે જો તમારે રસીકરણનું શેડ્યુલ યાદ ના રહેતું હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરજો એટલે તમને રસીકરણનો વિડીયો મળી જશે ઓકે તો આ રીતે એના ડોઝ આપવાના હોય છે હવે જોઈશું કે સ્વિચ પ્રોગ્રામ સ્વિચ પ્રોગ્રામ શું છે તો સ્વિચ પ્રોગ્રામ એક પ્રકારનો પ્રોગ્રામ છે જેના વિશે આપણે ભણીશું તેની શરૂઆત પચીસ એપ્રિલ બે હજાર સોળ પચીસ એપ્રિલે શું હોય છે તો વિશ્વ મલેરિયા દિવસ હોય છે બરાબર તો એ રીતે વિશ્વ મલેરિયા દિવસ પણ યાદ રાખવાનો અને બે હજાર સોળમાં સ્વિચ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી તો આ પૂછાવાલાયક છે બરાબર મોસ્ટ આઈ એમ બી કહી શકાય બરાબર કારણ કે તાજેતરનો જ છે બે હજાર સોળનો છે હવે જોઈશું કે આ પ્રોગ્રામમાં શું કરવામાં આવ્યું તો જે પણ વેક્સિન હતી પહેલાં પોલિયોની જે વેક્સિન હતી બરાબર એમાં ત્રણે ત્રણ પ્રકારના વાયરસ યુઝ થતા હતા બરાબર એટલે કે પોલિયો વાયરસ વન પોલિયો વાયરસ ટુ પોલિયો વાયરસ થ્રી એ ત્રણે ત્રણ પ્રકારના વાયરસનો ઉપયોગ કરીને રસી બનાવવામાં આવતી હતી પરંતુ જે પોલિયો વાયરસ ટુ ટુ છે બરાબર એ કેવો છે તો ઇરિડિકેટ ઇરેડિકેટ થયો છે બરાબર છે એટલે આખા વિશ્વમાં વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો છે બરાબર આથી આપણે શું કર્યું કે હવે એ વાયરસની તો જરૂર નથી આથી તેને બાયોવેલેન્ટ કરી દેવામાં આવી બરાબર જે ત્રણ વાયરસ હતા એમાં એની જગ્યાએ ફક્ત બે વાયરસ કરવામાં આવ્યા બરાબર છે પહેલો બીજો ત્રીજો હતો એની જગ્યાએ પહેલોને ત્રીજો રાખવામાં આવ્યો અને બીજા વાયરસને બીજા વાયરસને જે પણ બરાબર જે રસી હતી એની બધી ડિસ્ટ્રોય કરી દેવામાં આવી અને નવી રસી બનાવવામાં આવી બે વાયરસનો ઉપયોગ કરીને પોલિયો વાયરસ વન અને પોલિયો વાયરસ થ્રી જેને આપણે શું કહીએ છીએ તો બાયોવેલેન્ટ કહે છે અને આખા પ્રોગ્રામને શું કહેવામાં આવે છે તો સ્વિચ પ્રોગ્રામ કહેવામાં આવે છે બરાબર છે તો આપણે જે ચેનલ છે એમાં એમ બી એસ ડબલ્યુ એફએસ એસઆઈ સ્ટાપનર્સ વગેરેની તૈયારી બરાબર કરાવીએ છીએ અને એના માટે અગત્યનું આપણે મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ જેને સબસ્ક્રાઈબ ન કરે હોય તેને કરી લેવા વિનંતી છે આ અંદર બરાબર આ સિવાય મેં ચાલીસ ચાલીસથી વધુ વિડીયોની સિરીઝ મૂકેલી છે જે જો તમે તૈયારી કરતા હોય તો જોઈ શકો છો ખૂબ જ મદદરૂપ થશે થેન્ક યુ થેન્ક યુ